વડોદરામાં એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, જ્યાં દેશી દારૂ પીધા બાદ બે વ્યક્તિના શંકાસ્પદ મોત થયા છે. એક વ્યક્તિના ખિસ્સામાંથી દેશી દારૂની પોથી મળી આવી છે. ગઈકાલે સુરેશ નામના વ્યક્તિનું મોત થયું હતું અને આજે મહેશનું મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું છે. બંનેના મોત કુદરતી થયા છે તેમ પોલીસ જણાવી રહી છે. નાગરવાડા વિસ્તારની આ ઘટના છે. દેશી દારૂ પીધા બાદ વડોદરામાં બે વ્યક્તિઓના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જે વ્યક્તિનું મોત નિપજ્યું છે તેના ખિસ્સામાંથી દેશી દારૂની પોથી મળી આવી હતી. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ફરીદ ખાન. ફરીદ, શું છે આ સમગ્ર ઘટના અને હાલ શું અપડેટ્સ? પ્રિયંકા, વડોદરાના નાગરવાડા વિસ્તાર છે ને, ત્યાં છેલ્લા બે દિવસની અંદર દારૂ પીધા બાદ બે શંકાસ્પદ મોતનો મામલો જે છે એ સામે આવ્યો છે. એક સુરેશ નામના એક સુરક્ષા કર્મી તરીકે સેવા બજાવતા એક 40 વર્ષીય વ્યક્તિનું કાલે ખુરશી પર બેઠા બેઠા જ મોત થઈ ગયું હતું. અને મોત બાદ જ્યારે તેમના ખિસ્સામાંથી દારૂની પોટલી નીકળી હતી ને તેને કારણે શંકા હતી કે દારૂ પીધા બાદ તેમનું મોત થયું છે. એક એ જ વિસ્તારમાં મહેશ નામના વ્યક્તિને પણ દારૂ પીધા બાદ તબિયત લગડી હતી અને ત્યારબાદ તબિયત લથાળ્યા બાદ તેમને સારવાર આપવામાં આવી હતી, પરંતુ ત્યારે ઉલટી થયા બાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. આમ બે મોત શંકાસ્પદ થયા છે, જોકે પોલીસનું કહેવું છે કે બંને જે છે એ કુદરતી મોત થયા છે. આમ આ દારૂ પીધા બાદ મોત થયાના મામલે વિવાદ ઉભો થયો છે. જી જી ફરીદ, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. તો વડોદરામાં દેશી દારૂ પીધા બાદ બે વ્યક્તિના શંકાસ્પદ મોત થયા છે. જોકે પોલીસ આ મામલે જણાવી રહી છે કે આ બંને વ્યક્તિઓના મોત કુદરતી રીતે થયા છે. જોકે એક વ્યક્તિના ખિસ્સામાંથી દેશી દારૂની પોટલી પણ મળી આવે છે. ગઈકાલે સુરેશ નામના વ્યક્તિનું મોત થયું હતું અને આજે મહેશ નામના વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.